नमस्कार, स्वागत है तमारू एसएस मैथ्स एजुकेशन यूट्यूब चैनल में। अने आज आपणे जोवाना छे समकालीन भारत अने शिक्षणना तमाम मोस्ट आईएमपी विकल्पोनी चर्चा करवाना छीए। तालीमार्थी मित्रों, तमे चैनल पर नवा छो तो चैनलने सब्सक्राइब अवश्य करी देजो। तो चलो आजना वीडियोनी शुरुआत करिए। तो जोईए समकालीन भारत अने शिक्षणना एक मोस्ट आईएमपी विकल्पोनी आपणे चर्चा करिए। सौ प्रथम बात करिए प्रथम प्रश्ननी कि आंतरराष्ट्रीय बाळ वर्ष तरीके कयो वर्ष उजवाय छे, तो जेनो जवाब छे ईसवीसन 1989। त्यारबाद आपणे आगळना नेक्स्ट प्रश्ननी वात करिए कि संयुक्त राष्ट्रसंघ द्वारा 2015 सुधीमां कयुं लक्ष्य नक्की करवामां आव्युं, तो जेनो जवाब छे प्राथमिक शिक्षण। त्यारबाद आपणे आगळना प्रश्ननी वात करिए કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર કયા વર્ષમાં પસાર કર્યો, તો જેનો જવાબ છે 2009માં। ત્યારબાદ આપણે અગત્યના આગળના વિકલ્પની ચર્ચા કરીએ કે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણને કયું શિક્ષણ કહે છે, તો જેનો જવાબ છે પ્રાથમિક શિક્ષણ। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે શાળા વ્યવસ્થા સમિતિમાં કેટલા સભ્યો હશે, ઓછામાં ઓછા 314 સભ્યો હોઈ શકે છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે ભારતનું બંધારણ ક્યારે અમલી બન્યું, તો જેનો જવાબ છે 1950માં। ત્યારબાદ આપણે વાત કરીએ કે કયા ધોરણ દરમિયાન બધા જ પુસ્તકો વિનામૂલ્યે અપાય છે, તો જેનો જવાબ છે ધોરણ 1-7, હવે 1-8માં પણ મળી શકે છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે SSA ના કાર્યક્રમ હેઠળ પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછા કેટલા શિક્ષક અપાય છે, તો જેનો સાચો જવાબ છે 2। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે પ્રતિ 40 બાળકોએ કેટલા શિક્ષકો અપાય છે, તો જેનો સાચો જવાબ છે 1। ત્યારબાદ આપણે આગળના નેક્સ્ટ મહત્વના પ્રશ્નની વાત કરીએ કે નજીકના વિસ્તારમાંથી બાળ મિત્રની પસંદગી શેના દ્વારા કરવામાં આવે છે, તો જેનો જવાબ છે SMC દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે શિક્ષકે વૈજ્ઞાનિક વિષયોના શિક્ષણ પર ભાર દેવા ઉપરાંત બીજા કયા વિકાસ પર ભાર દેવો જોઈએ, તો જેનો જવાબ છે વૈજ્ઞાનિક અભિગમનો પર ભાર મૂકવો જોઈએ। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે અમેરિકાના વોટસન અને રશિયાના પાવલોથી આરંભાયેલું વર્તનવાદી સમાજ માનવશાસ્ત્ર કયા ગહન માનવશાસ્ત્રમાં વિકસ્યું છે, તો જેનો સાચો જવાબ છે ફ્રોઇડના। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે સમગ્ર દેશમાં કઈ યોજના દ્વારા પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બન્યું, તો જેનો સાચો જવાબ છે પ્રથમ પંચવર્ષીય। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે NCERTનું પૂરું નામ, તો જેનો સાચો જવાબ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જે આપણું જે સમકાલીન ભારતનો જે ભાગ છે એમાં એક જે પૂરા નામ કરીને એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જે પ્લેલિસ્ટમાં આપેલો છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે NCERTનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો જેનો સાચો જવાબ છે દિલ્હી ખાતે આવેલું છે। આગળના નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે NCERTની સ્થાપના કયા વર્ષમાં થઈ, તો જેનો સાચો જવાબ આપણને મળે છે 1 સપ્ટેમ્બર 1961 રોજ। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે CTEનું પૂરું નામ શું છે, તો જેનો જવાબ છે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન। આગળના પ્રશ્નની વાત કરીએ કે CTEની સ્થાપના ક્યારે થઈ, તો જેનો જવાબ છે 1973માં। આગળના પ્રશ્નની વાત કરીએ કે NIEPAનું કેન્દ્ર ક્યાં આવેલું છે, તો જેનો જવાબ છે દિલ્હી ખાતે આવેલું છે। આગળના પ્રશ્નની વાત કરીએ કે કેટલા જિલ્લા વચ્ચે એક CTE શરૂ કરવામાં આવી, તો જેનો જવાબ છે 2 જિલ્લા વચ્ચે। આગળના પ્રશ્નની વાત કરીએ કે ડાયટનું પૂરું નામ જણાવો, તો જવાબ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ। આગળના પ્રશ્નની વાત કરીએ કે સ્વતંત્ર ભારતમાં આધુનિક શિક્ષણના પ્રસારમાં વિવિધ સંસ્થાઓના ફાળામાં 3 P કયા છે, તો જેનો જવાબ છે PPP, એટલે કે પ્રથમ છે પબ્લિક પ્રાઇવેટ અને જે પાર્ટનરશીપ, જે તેના 3 P છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે સમિતિ વૈકલ્પિક મોડેલ આપે છે તેને શું કહે છે, તો જેનો જવાબ છે ઇન્ટર્નશીપ તાલીમ કહેવાય છે। આગળના અગત્યના પ્રશ્નોની વાત કરીએ કે પ્રાંતિક સ્વરાજ્યની સ્થાપના ક્યારે થઈ, તો જેનો જવાબ છે ઈસવીસન 1935માં. આગળના પ્રશ્નોની વાત કરીએ કે ગાંધીજી કયા શિક્ષણને પોતાના જીવનની અમૂલ્ય ભેટ ગણતા, તો જેનો જવાબ છે બુનિયાદી શિક્ષણ। આગળના નેક્સ્ટ પ્રશ્નોની વાત કરીએ કે વોરન હેસ્ટિંગે કયા વર્ષમાં કલકત્તા મદ્રેસા સ્થાપી, તો જેનો જવાબ છે ઈસવીસન 1781માં. આગળના પ્રશ્નની વાત કરીએ કે હિન્દુ કોલેજની સ્થાપના કયા વર્ષમાં થઈ, તો જેનો જવાબ છે ઈસવીસન 1817માં. આગળના પ્રશ્નની વાત કરીએ 1947માં મહિલાઓનું અક્ષર જ્ઞાન કેટલું હતું, તો જેનો જવાબ છે 1.9%. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે કોઠારી પંચની રચના ક્યારે કરવામાં આવી, તો જેનો જવાબ છે 1964માં. આગળના પ્રશ્નની વાત કરીએ કે નવોદય વિદ્યાલયમાં ગ્રામ્ય વિસ્તારમાં તેજસ્વી બાળકો માટે કેટલું આરક્ષણ રાખવામાં આવશે, તો જેનો સાચો જવાબ છે 75% આરક્ષણ રાખવામાં આવશે।
આગળના નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ પંચનો અહેવાલ કયા ભાગમાં વહેંચાયેલો છે, તો જેનો જવાબ છે ચાર ભાગમાં વહેંચાયેલો છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે કેળવણીએ રાષ્ટ્રીય નવનિર્માણ કેવી શક્તિ છે, તો જેનો જવાબ છે અમોદ શક્તિ છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે રાષ્ટ્રીય અને સામાજિક ભાવાત્મક એકતાનો વિકાસ શેના દ્વારા કરવામાં આવ્યો છે, તો જેનો સાચો જવાબ છે કેળવણી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે આગળના નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે, તો જેનો સાચો જવાબ છે કોઠારી શિક્ષણ પંચ દ્વારા ઓળખાય છે. આગળના નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે માધ્યમિક શિક્ષણ કેટલા વર્ષના બાળકને આપવું જોઈએ, તો જેનો જવાબ છે 12 થી 15 કે 13 થી 16 વર્ષના બાળકને આપવું જોઈએ. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે નવી તરહમાં ધોરણ 1 થી ધોરણ 10નું શાળાએ શિક્ષણ કેવું રહે છે, તો જેનો જવાબ છે સામાન્ય શિક્ષણ રહે છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે શિક્ષણની રાષ્ટ્રીય નીતિની ઘોષણા કઈ સાલમાં જાહેર કરી, તો જેનો જવાબ છે 1986માં. આગળના પ્રશ્નની વાત કરીએ કે નવી શિક્ષણ નીતિ કેટલા વર્ષના બાળકોને મફત સાર્વત્રિક અને ફરજિયાત શિક્ષણ આપવા ભલામણ કરે છે, તો જેનો જવાબ છે 6 થી 14 વર્ષના બાળકોને આપવાનું કામ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અહીંયા એક તમને સૂત્ર આપેલું છે, 1 - 1 સ્તરના શિક્ષણ માટેનો લાગતો વર્ષ ભાગ્યા તે સમયના શિક્ષણ માટે ખરેખર લાગતો વર્ષ ગુણ્યા 100 એ શેનો આંક દર્શાવે છે, તો એ આંક દર્શાવે છે જેને કહે છે સ્થગિતતાના આંક કહે છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે કઈ સાલમાં નવી દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ, તો જેનો સાચો જવાબ છે 1985માં. આગળના પ્રશ્નની વાત કરીએ કે ગુજરાતમાં કઈ સાલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ, તો જેનો જવાબ છે 1994માં. આગળના પ્રશ્નની વાત કરીએ કે PPPનું પૂરું નામ જણાવો, તો જેનો જવાબ આપણે જોઈ ચૂક્યા છીએ કે પબ્લિક પ્રાઇવેટ પેરેન્ટેનશિપ. ઓકે, ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે WTOનું પૂરું નામ જણાવો, તો જેનો જવાબ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે વૈશ્વિકરણને પરિણામે આપણે બુદ્ધિમાન અને સાહસિક યુવાનોને જુદા જુદા હવાઈ મથકોથી રોજ કેટલા યુવાનોની ખોઈ નાખીએ છીએ, તો જેનો જવાબ છે લગભગ 800 થી 1000 ને ખોઈ નાખીએ છીએ. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ કે ભારત સરકારે અર્થતંત્રને વધુ મજબૂત કરવા, રોજગારીની નવી તકો સર્જવા અને વિકાસ અને વેગને આપવા માટે કઈ નીતિ અપનાવી છે, તો જેનો જવાબ છે ઉદારીકરણની નીતિ અપનાવી છે. ત્યારબાદ આપણે આગળના નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ચાઇનાના રમકડા ફટાકડા અને અન્ય ચીજ વસ્તુઓનું ભારતમાં વાર્ષિક વેચાણ કેટલું છે, તો જેનો સાચો જવાબ છે જે આપેલો છે આપણને 10,000 કરોડ છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે કયા સમયગાળા દરમિયાન અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્રમાં પરિવર્તનો આવ્યા, તો જેનો જવાબ છે 1990 થી 2000માં. આગળના પ્રશ્નની વાત કરીએ કે કઈ સદીમાં અસરકારક અભ્યાસક્રમ રચવા માટે નાગરિકોને શારીરિક માનસિક અને નૈતિક રીતે તૈયાર કર્યા છે, તો જેનો જવાબ છે 21મી સદીમાં. આગળના પ્રશ્નની વાત કરીએ કે નવો ક્ષમતા કેન્દ્રીય અભિગમ કયા અભિગમની ઉપલક્ષમાં તૈયાર કરવામાં આવ્યો છે, તો જેનો જવાબ છે લઘુત્તમ અધ્યયન કક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે શિક્ષણમાં ચોક એન્ડ ટોક પદ્ધતિને છોડીને કયો અભિગમ અપનાવવો પડશે, તો જેનો જવાબ છે અધ્યતા કેન્દ્ર અભિગમ અપનાવવો પડશે. ત્યારબાદ આપણે આગળના મહત્વના પ્રશ્નની વાત કરીએ કે શિક્ષણને શિક્ષક કેન્દ્રીમાંથી અધ્યતા કેન્દ્રીય અભિગમમાં રૂપાંતરિત કરી કેવું શિક્ષણ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ, તો જેનો જવાબ છે ગુણવત્તાયુક્ત. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે, તો જેનો જવાબ છે 25% હિસ્સો છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્ર સરકારનો કેટલા ટકા હિસ્સો છે, તો જેનો જવાબ છે 75%, એટલે 75% હિસ્સો છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે મધ્યાહન ભોજન યોજના કઈ સંસ્થા દ્વારા બાળકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે, તો જેનો સાચો જવાબ છે વૈશ્વિક સંસ્થા એટલે કે NGO દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે મધ્યાહન ભોજન યોજનાના મુખ્ય ફાયદાઓ કેટલા છે, તેનો જવાબ છે 6 ફાયદાઓ છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે મધ્યાહન ભોજન દરમિયાન બાળકો દ્વારા શેનું નિર્માણ કરવામાં આવે છે, તો જેનો જવાબ છે સ્વયંશિસ્તનું નિર્માણ કરવામાં આવે છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે મધ્યાહન ભોજન યોજનાની મર્યાદાઓ કેટલી છે, તો જેનો જવાબ છે 6 મર્યાદાઓ છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે દેશમાં જે કેટલીક જાગૃત બિનસરકારી સંસ્થા છે તેમાંથી એક કઈ છે, તો જેનો જવાબ છે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ એટલે PUCL છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે PUCLનું પૂરું નામ જણાવો, તો જેનો સાચો જવાબ છે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ. આગળના પ્રશ્નની વાત કરીએ પોષણ નિશ્ચિત કરવા માટે કાયદાકીય જોગવાઈઓ મુખ્ય કેટલી છે, તો જેનો જવાબ છે 6 જોગવાઈઓ છે. આગળના પ્રશ્નની વાત કરીએ
के प्लेबिनाइजेशन नो बीजा कया नामे ओळखवामां आवे छे, तो जेनो जवाब छे पछात होवापणुं नामे ओळखवामां आवे छे। उदारीकरण थी भारतनुं अर्थतंत्र केवुं बनशे, तो जेनो जवाब छे विकासशील। आगळना प्रश्नोनी वात करीए कि कया वर्षथी बीएडना अभ्यासक्रम बे वर्षनो बन्यो हतो, जेनो जवाब छे 2015-16 थी। आगळना प्रश्नोनी वात करीए कि वैश्विकीकरण एटले शुं, तो जेनो जवाब छे विश्वनी प्रजाओनुं एकीकरण। आगळना प्रश्नोनी वात करीए कि व्यक्ति मटी बनुं हुं विश्व मानवी, माथे धरुं हुं धूळ वसुंधरानी, आवा युक्ति कोणी कोणे आपी छे, तो जेनो साचो जवाब छे उमाशंकर जोशीए आपी छे। आगळना प्रश्नोनी वात करीए કે વૈશ્વિકરણને લીધે મૂડીને હેરફેર શક્ય બનતા સર્વશિક્ષા અભિયાન માટે કેટલા કરોડની ગ્રાન્ટ મેળવી છે, તો જેનો જવાબ છે 150 કરોડની ગ્રાન્ટ મેળવી છે। આગળના પ્રશ્નની વાત કરીએ કે સમગ્ર જાતિ પોતે એવી એક માન્યતા ધરાવતી થઈ જાય કે પોતે પછાત કે પછી પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય છે, તો જેનો જવાબ છે પ્લેબિનાઇઝેશન, એટલે કે પછાત હોવાપણું કહેવાય છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરી કે પ્લેબિનાઇઝેશનની અસરો કેટલી છે, તો જેનો સાચો જવાબ છે 4 અસરો છે। આગળના પ્રશ્નની વાત કરીએ કે નફો કે નુકસાનના સરકારની કોઈ ભાગીદારી નહીં તેને શું કહેવાય, તો જેનો જવાબ છે ખાનગીકરણ કહેવાય છે। આગળના પ્રશ્નની વાત કરીએ કે સ્તરીકરણ એ કેવી ઘટના છે, તો જેનો જવાબ છે સાર્વત્રિક ઘટના છે। તાલીમાર્થી મિત્રો, આજ વિડીયોમાં આપણે અગત્યના ખાસા એવા વિકલ્પોની વાત કરી। ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, તમારા તાલીમાર્થી મિત્રો સુધી અવશ્ય શેર કરશો। આપણે મળીશું ફરી એક મહત્ત્વના નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।